શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાઓ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 10 બજાર પ્રક્રિયા સંચાલન. આજે આપણે બજાર પ્રક્રિયા સંચાલનના કાર્યો જોવાના છીએ. ટોટલ 15 કાર્ય છે બજાર પ્રક્રિયા સંચાલનના, એ પણ દરેક કાર્યમાં બહુ મોટું મોટું લખાણ. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો બી ડરી જતા હોય, બીક લાગતી હોય, ઓહો આ 15 કાર્યો કઈ રીતે યાદ રાખવા, કેટલું અઘરું પડે, પરીક્ષામાં પૂછાણ હોય તો કેટલું બધું લખવું પડે, એક્સ વાય ઝેડ બહુ બધા પ્રશ્નો હોય, ઘણા બધા પ્રશ્નો મૂંઝવતા હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે એ બધા પ્રશ્નોનું અત્યારે સોલ્યુશન કરીએ અને પછી આપણે આ ટોપિકની શરૂઆત કરીએ. સૌથી પહેલાં પરીક્ષામાં આ પ્રશ્ન 5 માર્ક્સમાં પૂછાઈ શકે નહીં, બોર્ડની પરીક્ષામાં, અને પૂછાય એવી શક્યતાઓ બહુ ઓછી, એટલે 5 માર્ક્સ માટે એનું ટેન્શન ગયું. બીજું, આ પ્રશ્નમાંથી મોટે ભાગે 2 કે 3 માર્ક્સનો સવાલ પૂછાય છે. સવાલ એ રીતે પૂછી શકાય કે ભાઈ માલને વપરાશલાયક બનાવવો એટલે શું સમજાવો, અથવા માલનું એકત્રીકરણ ક્યારે કરવું પડે, બજાર સંશોધન કોને કહેવાય. આમ કોઈ એક મુદ્દો તમને 2 માર્ક્સ કે 3 માર્ક્સમાં પૂછી શકે, જેવો મુદ્દો, બરાબર છે. એટલે 15 મુદ્દા યાદ રાખવા, ચાવી એક્સ વાય ઝેડ એ પણ તમારું ટેન્શન ગયું. બીજું, 5 માર્ક્સમાં પૂછાય તો કેટલું લખવું એ પણ ટેન્શન ગયું. માત્ર તમારે દરેક મુદ્દાની અંદર શું આવે એની સમજ જ યાદ રાખવાની છે. તો શરૂઆત કરીએ. એ પહેલાં જો કોઈએ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે યુથ એજ્યુકેશનની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો, જેથી તમે વિડીયોની સાથે સાથે એનું મટીરિયલ પણ સરળતાથી અને વિના મૂલ્યે મેળવી શકો. તો શરૂઆત કરીએ બજાર પ્રક્રિયાના કાર્યો. સૌથી પહેલું કાર્ય બજાર સંશોધન. બજાર સંશોધન કોને કહેવાય? તો ગ્રાહકની પસંદગી શું છે, ગ્રાહકની જરૂરિયાત શું છે એ અંગે જાણકારી મેળવવી. ટૂંકમાં ગ્રાહકની જરૂરિયાત અંગે જાણકારી મેળવવી એટલે બજાર સંશોધન, બરાબર. તો સૌ પ્રથમ માર્કેટિંગનું સૌથી પહેલું કાર્ય ગ્રાહકની પસંદગી અંગે માહિતી મેળવવાનું છે કે ગ્રાહકને કઈ વસ્તુ પસંદ છે, કેવી વસ્તુ પસંદ છે, કઈ કિંમતે વસ્તુ ખરીદવાનું પસંદ છે, એ અંગેની માહિતી મેળવવી એટલે બજાર સંશોધન અથવા માર્કેટિંગ રિસર્ચ. તો શા માટે બજાર સંશોધન કરવું પડે? તો એક બજાર સંશોધન કરવાનું સૌથી મોટું કારણ હું તમને કહી દઉં કે કોઈ પણ ઉત્પાદક છે ને, ભવિષ્યની માંગને આધારે વર્તમાનમાં મોટા પાયે ઉત્પાદન કરતો હોય. એવું તો શક્ય ન બને કે ભાઈ માંગ થઈને તરત ઉત્પાદન કરીને ગ્રાહકને પહોંચાડે, ઉત્પાદન કરીને ગ્રાહકને, એવું ન થઈ શકે. કોઈ પણ ઉત્પાદક, કોઈ પણ કંપની શું કરતી હોય, ભવિષ્યમાં એને માંગ થશે એ અંદાજે વર્તમાનમાં એ મોટા પાયે ઉત્પાદન કરતી હોય. દાખલા તરીકે કોઈ કપડાં બનાવતી કંપની હોય તો એ એવું અનુમાન કરે કે ભાઈ દિવાળીને હજી 5 મહિનાની વાર છે, દિવાળી મહિનામાં કપડાંની ખરીદી ચાલુ થશે, કપડાંની માંગ થશે, એ અપેક્ષા એ વર્તમાનમાં એટલે કે દિવાળીના 5 મહિના પહેલાં જ મોટા પ્રમાણમાં કપડાંનું ઉત્પાદન ચાલુ કરી દેતી હોય. પરંતુ મોટા પ્રમાણમાં ભવિષ્યની માંગના અંદાજને આધારે વર્તમાનમાં જ્યારે મોટા પ્રમાણમાં ઉત્પાદન કરતા હોય ને ત્યારે એક જોખમ રહેલું હોય. અને એ જોખમ શું હોય કે તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો એ ગ્રાહકને પસંદ પડશે કે નહીં. જો કદાચ તમે વર્તમાનમાં બહુ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી નાખ્યું અને પછી જ્યારે વસ્તુ એ તમે ગ્રાહકને આપો ત્યારે ગ્રાહકને પસંદ ન પડ્યું તો તમારી વસ્તુ વેચાશે નહીં, વેચાયા વગરની પડી રહેશે, વેચાયા વગરની પડી રહેશે તો તમને બહુ મોટું નુકસાન થશે. આમ ભવિષ્યની માંગને આધારે જ્યારે વર્તમાનમાં મોટા પ્રમાણમાં અથવા જથ્થાબંધ પ્રમાણમાં ઉત્પાદન કરતા હોય ત્યારે એક બહુ મોટું જોખમ છે કે અત્યારે જથ્થાબંધ ઉત્પાદન તો કરી નાખ્યું પણ એ વસ્તુ ગ્રાહકને પસંદ પડશે કે નહીં, એ ગ્રાહકને વસ્તુ ગમશે કે નહીં, એક બહુ મોટું જોખમ હોય. આ જોખમને નિવારવા માટે, આ જોખમને દૂર કરવા માટે વસ્તુની કિંમત, હરીફાઈ, ગ્રાહકની માંગ શું છે એ અંગેની માહિતી મેળવવામાં આવે. એટલે કે સૌથી પહેલાં તમારે જે ભવિષ્યની માંગ છે એનો અંદાજ ને આધારે જ્યારે તમે વર્તમાનમાં ઉત્પાદન કરવાનું ચાલુ કરો, એ ઉત્પાદન કરવાનું ચાલુ થાય એ પહેલાં જ ગ્રાહકની માંગ જાણી લેવી કે ગ્રાહકને કઈ કઈ વસ્તુ પસંદ છે, કયા રંગમાં પસંદ છે, કયા ડિઝાઇનમાં પસંદ છે, બરાબર છે, કઈ કિંમતે વસ્તુ ખરીદવાનું પસંદ છે, એમ સૌથી પહેલાં ઉત્પાદન કરતા પહેલાં ગ્રાહકની પસંદગી જાણી લેવી કે ગ્રાહકને કેવી વસ્તુ પસંદ છે અને જે પ્રકારની વસ્તુ ગ્રાહકને પસંદ હોય
જે પ્રકારની વસ્તુ ગ્રાહકને ગમતી હોય એ પ્રકારની વસ્તુનું જ ઉત્પાદન કરવું, જેથી વસ્તુ ગ્રાહકને પસંદ પડશે કે નહીં એ જોખમ દૂર થઈ ગયું. કારણ કે તમે કોના મુજબનું ઉત્પાદન કર્યું, કોની પસંદગી મુજબનું ઉત્પાદન કર્યું છે, તો કે ગ્રાહકની પસંદગીની મુજબનું ઉત્પાદન કર્યું છે. સૌથી પહેલાં તમે ગ્રાહકની પસંદગી જાણી લીધી, એ પ્રમાણે વસ્તુનું ઉત્પાદન કર્યું, અને હવે એ ઉત્પાદન તમે બજારમાં મૂકશો તો ગ્રાહક ખરીદશે જ, કારણ કે તમે ગ્રાહકની પસંદગી પ્રમાણેનું ઉત્પાદન કર્યું છે. પરિણામે જે ગ્રાહકને વસ્તુ પસંદ આવશે કે નહીં એ જે જોખમ હતું એ જોખમ દૂર થાય છે. બરાબર, એટલા માટે મોટાભાગની કંપનીઓ માર્કેટિંગ રિસર્ચ કરતી હોય છે, એટલે કે બજાર સંશોધન કરતી હોય છે, કે જેથી મોટા પ્રમાણમાં ઉત્પાદન થઈ ગયા પછી ગ્રાહકને પસંદ પડશે કે નહીં પડે એ જોખમ ઉદ્ભવતું નથી, અથવા એ જોખમ કંઈ ઉપસ્થિત થતું નથી, કારણ કે આપણે ગ્રાહકની પસંદગી મુજબ જ વસ્તુનું ઉત્પાદન કર્યું હોય છે. તો બજાર સંશોધન માટે બે પદ્ધતિઓ છે, પ્રશ્નાવલી પદ્ધતિ અને નમૂના પદ્ધતિ. સ્ટેટમાં તમે પ્રશ્નાવલી પદ્ધતિ જુઓ છો, આવી પ્રશ્નાવલી પદ્ધતિ દ્વારા પણ બજાર સંશોધન કરવામાં, ગ્રાહકને પૂછવામાં, ફોર એક્ઝામ્પલ સાબુ બનાવતી કંપની હોય તો ગ્રાહકને પ્રશ્નાવલી આપવામાં આવે કે ભાઈ તમે કયો સાબુ વાપરો છો, તમને કેવા કલરનો સાબુ પસંદ છે, તમને કઈ સુગંધનો સાબુ પસંદ છે, તમને સાબુમાં કયા કયા તત્વોની જરૂર છે. આમ ગ્રાહક પાસેથી પ્રશ્નો પૂછીને, ગ્રાહકને પ્રશ્નાવલી આપીને, ગ્રાહકે પ્રશ્નના જવાબ લખે એ ઉપરથી માહિતી મેળવવામાં આવે કે ગ્રાહકને કયા પ્રકારની વસ્તુ પસંદ છે, અથવા કયા પ્રકારની વસ્તુ ગ્રાહકને ગમે છે. અથવા બીજી એક નમૂના પદ્ધતિ છે, આ નમૂના પદ્ધતિ દ્વારા પણ ગ્રાહકની પસંદગી જાણવામાં આવે છે, એટલે કે બજાર સંશોધન કરવામાં આવે છે. બીજું, માલનું એકત્રીકરણ. માલ જ્યારે જુદી જુદી જગ્યાએ ઉત્પાદન થતું હોય, માલનું ઉત્પાદન જુદી જુદી જગ્યાએ થતું હોય, ત્યારે માલને એક મધ્યસ્થ સ્થળે, એટલે કે એક સ્થળે એકત્ર કરવામાં આવે, તેને માલનું એકત્રીકરણ કહેવામાં આવે. દાખલા તરીકે કોઈ કંપની સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટ આવું બધું બનાવે છે, તો સાબુ અલગ જગ્યાએ બનતા હોય, શેમ્પુ અલગ જગ્યાએ બનતા હોય, ટૂથપેસ્ટ અલગ જગ્યાએ બનતી હોય, તો એનો વેચાણ કરવા માટે બધી જ જગ્યાએથી વસ્તુ કોઈ એક જગ્યાએ ભેગી કરવી પડે, અને જ્યારે માલનું જુદી જુદી જગ્યાએ ઉત્પાદન થતું હોય ત્યાંથી વસ્તુને કોઈ એક મધ્યસ્થ તળે એકત્રિત કરવામાં આવે તો તેને માલનું એકત્રીકરણ કહેવામાં આવે છે. તો માલનું એકત્રીકરણ ક્યારે કરવું પડે, આપને પ્રશ્ન થાય કયા સંજોગોમાં માલનું એકત્રીકરણ કરવું પડે, તો જ્યારે ઉત્પાદકો છૂટા છવાયા હોય, તમે જે વસ્તુનું ઉત્પાદન કરતા હોય એ ઉત્પાદન મોસમી હોય, એટલે કે અમુક સિઝનમાં જ વસ્તુનું ઉત્પાદન થતું હોય. ત્રીજું, જ્યારે નાના પાયા પર વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય, અને ચોથું, ઉત્પાદન થયેલા માલ ઉપર કોઈ પણ જાતની પ્રક્રિયા કરવી પડે એમ હોય ત્યારે માલનું એકત્રીકરણ કરવામાં આવે છે. આપણે બે માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય કે માલનું એકત્રીકરણ કયા સંજોગોમાં કરવામાં આવે, તો સૌથી પહેલું, જ્યારે ઉત્પાદકો છૂટા છવાયા હોય. બીજું, નાના પાયા પર વસ્તુનું ઉત્પાદન થતું હોય. ત્રીજું, ઉત્પાદન થયેલા માલ ઉપર પ્રક્રિયા કરવાની હોય. અને ચોથું, ઉત્પાદન મોસમી હોય. આ ચાર કારણોસર માલનું એકત્રીકરણ કરવામાં આવતું હોય છે. ત્રીજું, માલને વપરાશ લાયક બનાવવો. હવે તમે માલનું એકત્રીકરણ તો કરી દીધું, પરંતુ એકત્રીકરણ કર્યા બાદ એ માલને વપરાશ લાયક બનાવવા માટે ઘણી બધી પ્રક્રિયાઓ કરવી પડતી હોય છે. જ્યારે માલનું એકત્રીકરણ થઈ ગયું, પરંતુ એ માલને વપરાશ લાયક, ગ્રાહક વાપરી શકે એવો બનાવવા માટે એની ઉપર ઘણી બધી પ્રક્રિયાઓ કરવી પડતી હોય છે, એની ઉપર ઘણી બધી પ્રોસેસ કરવી પડતી હોય છે. અને માલને વપરાશ લાયક બનાવવાનું કામ જ્યાં માલનો સંગ્રહ થતો હોય એ જ જગ્યાએ માલને વપરાશ લાયક બનાવવામાં આવે છે. એટલે કે જ્યાં માલનો સંગ્રહ થતો હોય, માલનો સંગ્રહ મોટા ભાગે, કાચા માલનો સંગ્રહ મોટા ભાગે ક્યાં થાય, તો ગોડાઉનમાં. જ્યાં જ્યાં કાચા માલનો સંગ્રહ થતો હોય એ જગ્યાએ જ માલને વપરાશ લાયક બનાવવાની પ્રક્રિયા કરવામાં આવે છે. અને માલને વપરાશ લાયક બનાવવાની પ્રક્રિયા ગ્રાહકની જરૂરિયાત મુજબની હોય છે. હવે માલને વપરાશ લાયક બનાવવાનું એક્ઝામ્પલ જોઈએ તો કે અનાજ. તમને ખબર છે કે ભાઈ ખેતરમાંથી કોઈ પણ ઘઉં, ચોખા કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થયું હોય તો એમાં કાકરા પણ હોય, પછી એની છાલ હોય કે અન્ય કોઈ પણ કચરું હોય, તો આ અનાજને સાફસૂફ કરી અને ગ્રાહકને ચોખ્ખું અનાજ પૂરું પાડવું, ગ્રાહકની જરૂરિયાત મુજબનું અનાજ પૂરું પાડવું, તો આમ અનાજને સાફસૂફ કરવાની પ્રક્રિયા છે, એને કહેવાય માલને વપરાશ લાયક બનાવવાની પ્રક્રિયા. બીજું, કાચા ફળો વપરાશ લાયક નથી, આપને ખબર છે, પણ કાચા ફળોને કોઈ પ્રક્રિયા દ્વારા પકાવવાની પ્રક્રિયાને માલને વપરાશ લાયક બનાવવાની પ્રક્રિયા કહેવાય. બરાબર છે.
આમ માલને વપરાશલાયક બનાવવાથી એની બજાર કિંમત વધી જાય. આપને બધાને ખબર છે કે ભાઈ કાકરાવાળું કે કચરાવાળું અનાજ હોય એની કિંમત કરતાં ચોખ્ખું સાફ કરેલું અનાજ હોય એની કિંમત વધારે હોય, બરાબર. તો માલને વપરાશલાયક બનાવવો એટલે શું? તો માલ ગ્રાહક વાપરી શકે એવો બનાવવો એને કહેવાય વપરાશલાયક. કાકરાવાળો માલ કે કાકરાવાળું અનાજ ગ્રાહક વાપરી શકે નહીં, પરંતુ એને સાફસૂફ કરીને ગ્રાહક વાપરી શકે એવું ચોખ્ખું અનાજ બનાવવામાં આવે તો એની કિંમતમાં શું થાય? વધારો. બીજો એક એક્ઝામ્પલ લઈએ તો કાચા ફળો ગ્રાહકને આપો તો કદાચ એની કિંમત ઓછી હોય, પરંતુ તૈયાર ફળો ગ્રાહકને આપવામાં આવે તો કિંમતમાં શું થાય? વધારો. આમ માલને જ્યારે વપરાશલાયક બનાવવામાં આવે ત્યારે એની કિંમત વધી જતી હોય છે. ચોથું, માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ. માલ કેવો હોવો જોઈએ તેના ધારાધોરણોને માલનું પ્રમાણીકરણ કહેવામાં આવે છે. માલ કેવો હોવો જોઈએ, ટૂંકમાં તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો એ કેવી હોવી જોઈએ, એનો રૂપ કેવું, રંગ કેવો, કદ, આકાર, સ્વાદ, ગંધ એ કેવા હોવા જોઈએ એ અગાઉથી જ નક્કી કરી દેવું, એને કહેવાય માલનું પ્રમાણીકરણ. તમે જોયું છે કે ડેરી મિલ્ક, તમે 10 રૂપિયાની ડેરી મિલ્ક લ્યો, પછી અહીંયા ગુજરાતમાંથી લ્યો કે પછી મહારાષ્ટ્રમાંથી લ્યો કે પછી પંજાબમાંથી લ્યો, કોઈ પણ જગ્યાએ જાઓ 10 રૂપિયાની ડેરી મિલ્ક તમે જુઓ બધે સેમ આવે. એનો કદ સેમ, આકાર સેમ, વજન સેમ હોય, સ્વાદ સેમ, બધું સેમ છે. કારણ શું? કારણ કે એને માલનું શું કરેલું હોય? પ્રમાણીકરણ. એને અગાઉથી જ નક્કી કર્યું કે ભાઈ 10 વાળી ડેરી મિલ્ક કેવી હોવી જોઈએ એ અગાઉથી નક્કી કરી દીધું. પ્રમાણીકરણમાં જુઓ, પ્રમાણીકરણના ધોરણો કયા કયા? માલનું રંગ, રૂપ, ગંધ અને સ્વાદ અગાઉથી જ નક્કી. પછી એ આજે ઉત્પાદન થાય તોય ભલે અને 50 વર્ષ પછી ઉત્પાદન થાય તોય ભલે, પ્રમાણીકરણ કરેલી વસ્તુ એક જેવી જ હશે. મતલબ આજે તમે ડેરી મિલ્ક 10 વાળી લો તો પણ એ, અને જ્યારે 10 વર્ષ પછી 10 વાળી ડેરી મિલ્ક લો તો પણ રંગ, રૂપ, ગંધ, સ્વાદ બધું સેમ જ જોવા મળશે. કારણ કે કંપની એનું પ્રમાણીકરણ કરેલું હોય અને પ્રમાણિત કરેલી વસ્તુ કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે એક જ સરખી જોવા મળે. જો કંપની દર વખતે અલગ અલગ પ્રકારની વસ્તુ બનાવતી હોય અથવા અલગ અલગ ટેસ્ટની વસ્તુ બનાવતી હોય તો એ કંપનીની રેપ્યુટેશન જળવાતી નથી, બરાબર. તો માલ કેવો હોવો જોઈએ એના ધારાધોરણને માલનું પ્રમાણીકરણ કહેવાય. આ ધોરણોમાં માલનો રંગ, રૂપ, સ્વાદ, ગંધ વગેરેનો સમાવેશ થાય, અને જ્યાં સુધી માલ વેચાય ત્યાં સુધી આ પ્રમાણિત કરેલી વસ્તુના રંગ, રૂપ, ગંધ, સ્વાદ, આકાર બધું એક સરખું જ રહે છે, બરાબર. કેટલીક પેદાશોમાં સરકારી ધારાધોરણો મુજબ પ્રમાણીકરણ કરવાનું હોય છે. અમુક વસ્તુનું પ્રમાણીકરણ સરકાર કરતી હોય છે. ફોર એક્ઝામ્પલ, પેટ્રોલ છે, ડીઝલ છે, સોનું છે, એનું પ્રમાણીકરણ કોણ કરતું હોય છે? સરકાર કરતી હોય છે. હવે વર્ગીકરણ કોને કહેવાય, પ્રમાણીકરણ કોને કહેવાય એ તો આપણે જોઈ ગયા કે માલ કેવો હોવો જોઈએ એના ધારાધોરણને માલનું પ્રમાણીકરણ કહેવાય. તો હવે આપણે પ્રશ્ન થાય, માલનું વર્ગીકરણ કોને કહેવાય? તો માલને ગુણવત્તાને આધારે જુદા જુદા વિભાગોમાં વેચવા અથવા અલગ અલગ વિભાગોમાં વેચવા એને શું કહેવાય? વર્ગીકરણ. આ પ્રમાણીકરણ અને વર્ગીકરણની પ્રક્રિયા એક સાથે જ થતી હોય. હવે માલના વર્ગીકરણનું એક એક્ઝામ્પલ આપું તો જુઓ, અમૂલ દૂધ તો એક જ છે, પરંતુ એને ગુણવત્તાના આધારે જુઓ માલનું વર્ગીકરણ કર્યું. અમૂલ ગોલ્ડ સારામાં સારી ગુણવત્તા, તાજા, અમૂલ ટી ટોપ, અમૂલ શક્તિ. આમ એને શું કર્યું? માલનું ગુણવત્તાને આધારે અલગ અલગ વિભાગમાં વર્ગીકરણ કર્યું, એને કહેવાય માલનું પ્રમાણીકરણ અથવા વર્ગીકરણ, બરાબર છે. ગોલ્ડ દૂધની બાટલીઓ અલગ, શક્તિ અલગ, તાજા અલગ, ટી ટોપ અલગ. આમ માલની ગુણવત્તાને આધારે એને અલગ અલગ વિભાગમાં વેચવામાં આવે ત્યારે એને માલનું પ્રમાણીકરણ કે માલનું સોરી એને માલનું વર્ગીકરણ કહેવામાં આવે છે. માલનું વર્ગીકરણ કરવાથી ગ્રાહકને વસ્તુ પરનો વિશ્વાસ વધી જાય. તમે જોયું અમૂલ ગોલ્ડ લખેલું છે, આપને વિશ્વાસ આવી જાય કે નહીં આ દૂધ સારું જ હોય, આમાં ક્વોલિટી સારી જ હોય. આમ ગ્રાહકનો વસ્તુ ઉપરનો વિશ્વાસ વધી જાય છે. ભારતમાં ઔદ્યોગિક પેદાશોનું પ્રમાણીકરણ એટલે કે જે પેદાશો ઉદ્યોગમાં ઉત્પાદન થતી હોય, ઉદ્યોગોમાં પેદા થતી હોય એનું પ્રમાણીકરણ BIS કરે છે. BIS એટલે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, બરાબર. તો આપને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભારતમાં ઔદ્યોગિક પેદાશનું પ્રમાણીકરણ કોણ કરે છે? તો કે BIS. BIS નું પૂરું નામ શું? બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, જે ઔદ્યોગિક પેદાશનું પ્રમાણીકરણ કરે છે. જ્યારે
ખેત પેદાશો અથવા ખેત ઉત્પાદનોનું પ્રમાણીકરણ કેન્દ્ર સરકારનું બજાર ખાતું કરે છે। બંને પ્રશ્ન આપને એક એક માર્ક્સમાં પૂછી શકાય કે ભારતમાં ઔદ્યોગિક પેદાશનું પ્રમાણીકરણ કોણ કરે છે તો કે BIS અને ખેત પેદાશોનું પ્રમાણીકરણ કોના દ્વારા થાય છે તો કે કેન્દ્ર સરકારના બજાર ખાતા દ્વારા। પાંચમું માલ પર નિશાની કરવી। જ્યારે ઉત્પાદક પોતાના માલને હરીફોના માલથી અલગ પાડવા માટે માલ ઉપર જે એક વિશિષ્ટ નિશાની કરે એને કહેવાય માલ પર નિશાની કરવી। દાખલા તરીકે તમે જુઓ તો સોડા બાટલી હોય એના ઉપર આવો સિમ્બોલ હોય એટલે આપણે સમજી જાય કે ભાઈ એ થમ્સઅપ છે, કોઈ ફોર વ્હીલ છે એમાં આવો સિમ્બોલ હોય એટલે આપણે ખબર પડી જાય ઓડી છે। આમ પોતાની વસ્તુને, પોતાની કંપનીની વસ્તુને બીજા કરતાં અલગ પાડવા માટે એ વસ્તુ ઉપર જે પણ કાંઈ સિમ્બોલ મૂકવામાં આવે એ સિમ્બોલને કહેવાય માલ પર નિશાની કરવી। આ નિશાની એક વિશિષ્ટ છાપ છે, પરિણામે ગ્રાહક વસ્તુને ઓળખે અને એને ગુણવત્તા ખાતરી આપે। તમે જુઓ કોઈ પણ વસ્તુ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ એ કોના દ્વારા ખબર પડે? એના સિમ્બોલ દ્વારા। એની ઉપર ઓરિજિનલનો જે સિમ્બોલ હોય, કંપનીનો જે સિમ્બોલ હોય, આ સિમ્બોલ દ્વારા ગ્રાહકને ગુણવત્તાની ખાતરી મળે, ગ્રાહક માલને ઓળખી જાય કે ભાઈ આ મર્સિડીઝ કંપનીની છે, આ ઓડી કંપનીની વસ્તુ છે, આ થમ્સઅપની ઠંડુ પીણું છે, આ પેપ્સીનું ઠંડુ પીણું છે, બરાબર આ રીબોકના શૂઝ છે। આ બધું કેમ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ અથવા કઈ કંપનીની વસ્તુ છે ઓળખે ક્યારે? જ્યારે માલ ઉપર નિશાની કરવામાં આવે, માલ ઉપર કોઈ સિમ્બોલ મારવામાં આવે। તો માલ પર નિશાની કરવાથી ગ્રાહક ભળતા નામથી છેતરાતા નથી। તમે જુઓ તો ભળતા નામ બહુ થઈ ગયા, રીબોક, બરાબર, રીબોક હોય તો અમુક પાસા આ ટ્રિપલ ઈ બોક રીબોક ને અમુક RIBOK રીબોક, આમ ભળતા નામથી ગ્રાહક છેતરાઈની ઓરિજિનલ વસ્તુ મળે એટલા માટે નામની સાથે સાથે નિશાની પણ કરવામાં આવે, વસ્તુનો લોગો, કંપનીનો લોગો મૂકવામાં આવે જેથી ગ્રાહક ભળતા નામે છેતરાઈને એને ઓરિજિનલ વસ્તુ મળી રહે। ઘણીવાર ઉત્પાદકો પોતાના માલને નામ આપે તો એને બ્રાન્ડ કહેવામાં આવે છે, બરાબર છે? જ્યારે ઉત્પાદકો પોતાના માલને, પોતાની વસ્તુને નામ આપે ત્યારે એને બ્રાન્ડ કહેવાય। દાખલા તરીકે સેમસંગ છે, એક કંપની છે, પરંતુ એના ફોનને નામ આપે કે ગેલેક્સી Note 10, તો એક બ્રાન્ડ થઈ ગઈ। ઉત્પાદક પોતાના વસ્તુને નામ આપે તો એને બ્રાન્ડ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે મારુતિ સુઝુકી એક કંપની છે, પરંતુ એની ફોર વ્હીલને નામ આપ્યું વિટારા બ્રેઝા, તો વિટારા બ્રેઝા છે એ શું બની ગઈ? એક બ્રાન્ડ બની ગઈ, બરાબર છે? જ્યારે ઉત્પાદક પોતાની વસ્તુને નામ આપે ત્યારે એને બ્રાન્ડ કહેવામાં આવે છે। ઉત્પાદક પોતાની વસ્તુને નામ સિવાય નંબર, ચિત્ર કે નિશાની પણ આપી શકે છે, બરાબર છે? નામ પણ આપી શકે, ચિત્ર પણ આપી શકે, નંબર અને નિશાની આપી શકે। ફોર એક્ઝામ્પલ, જીવરાજ નંબર 9 એ પોતાના માલને શું આપ્યું? નંબર આપ્યો, તો એને પણ આપણે બ્રાન્ડ તરીકે ઓળખી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ સેશનમાં આપણે બજાર પ્રક્રિયાના પહેલાં 5 કાર્યો જોઈશું, બાકીના કાર્યો હવે નેક્સ્ટ વિડીયો સેશનમાં જોઈશું। આભાર, જય હિન્દ।